દુનિયામાં ફેલાયેલા તમામ દર્શકોને જૂનાગઢથી ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજે આપને વાત કરવી છે ભાવનગર રાજ્યમાં અપાયેલ ફાંસીની. આજે તો હવે ક્યાં કોઈને પોલીસ તંત્રનો કે ન્યાયતંત્રનો ડર રહ્યો છે. બસ બે રોક ટોક માનવને પ્રાણીની જેમ સરા જાહેર મારી નાખવામાં આવે અને ગુનેગાર નિર્દોષ છૂટી જાય, આવું બધું બહુ બનતું રહે છે. જેમ માનવ જ્ઞાન વિજ્ઞાન અને સુવિધામાં આગળ વધ્યો અને માણસ પૈસા પ્રેમી થતો ગયો, એમ કદાચ આજે લોકોમાં દયાભાવ પણ વધુ આવતો ગયો હોય એવું જણાય છે. અને માનવ અધિકારે કોઈ પણ વ્યક્તિને ભલે ગુનેગાર હોય તો પણ એનો જીવ આપણે ન લેવો જોઈએ એવી વિચારસરણી પણ ધીરે ધીરે દેશ દુનિયામાં પ્રચલિત બની છે. એ બધી વાત તો ઠીક છે અને સારી પણ છે. આપણે કોઈને જીવ આપી શકતા નથી તો કોઈનો જીવ લેવાનો પણ આપણને અધિકાર નથી. પરંતુ ન્યાયતંત્ર અને પોલીસ તંત્રનો જો ડર જ સમાજમાંથી ચાલ્યો જાય તો એ સમાજમાં કોઈ પણ મોટી વ્યક્તિ પણ સલામત ન રહી શકે એવું અત્યારે લાગે છે. એટલે જ આપણા બે વડાપ્રધાનોના પણ ખૂન થયા. ભાવનગર રાજ્ય કાયદા કાનૂનની બાબતમાં ખૂબ કડક પ્રજાવત્સલ રાજ્ય રહ્યું હતું. ભાવનગર રાજ્યમાં 1878થી 1907 સુધીમાં મહારાજા તખ્તસિંહજી અને મહારાજા ભાવસિંહજી બીજાના સમયમાં 29 વર્ષમાં જે કોઈ વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી હતી એનો અહીં અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. ભાવનગર રાજ્યમાં 1878થી 1907 સુધીમાં કુલ 23 વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી હતી. 1878 પહેલા પણ 4 વ્યક્તિઓને ફાંસી આપ્યાની નોંધ જોવા મળે છે. ભાવનગર રાજ્યનું ન્યાયાલય ખીચોખીચ ભરાયેલું છે. ન્યાયાધીશ સાહેબ આવે છે અને સૌ તેમને ઊભા થઈને માન આપે છે. ત્યારબાદ ન્યાયાધીશ સાહેબે ફાઇલ ખોલી અને વાંચી સંભળાવે છે કે આજ 27 મે 1879ના રોજ હું કણબી આંબા કરમસિંહ જેસરને ફાંસીની સજા જાહેર કરું છું. તારીખ 8 સપ્ટેમ્બર 1879ના રોજ વળી પાછા ન્યાયાધીશે ગરાસિયા રાસાભાઈ વિસાભાઈ પીપરડીને ફાંસીની સજા સંભળાવી. ત્યાં તો ન્યાયાલયમાં સન્નાટો છવાઈ ગયો. પળવારમાં તો જેલમાં પણ સમાચાર પહોંચી ગયા. તે બીજા કેદીઓ ઢીલા ઢપ થઈ ગયા. ન્યાયાધીશ ફાંસીની સજા સુનાવ્યા પછી પેનની ટાંક એટલા માટે તોડે છે કે એ પેનનો બીજી વાર આવા કામમાં ઉપયોગ ન થાય. ફાંસીએ લટકાવવાના પણ રાજાશાહીના કાળમાં જુદા જુદા નિયમો હતા. ગુનેગારને 10 મિનિટ ફાંસીએ લટકાડી રાખવામાં આવતો હતો. પછી ડોક્ટરની ટીમ તપાસ કરે અને મૃત્યુ થયાનું જાહેર કર્યા પછી જ તેને નીચે ઉતારવામાં આવતો. ફાંસીની સજા વહેલી સવારના સમયે જ કરવામાં આવતી હતી અને ત્યારે ગુનેગારની અંતિમ ઈચ્છા પણ પૂછવામાં આવતી હતી. ભાવનગર રાજ્યમાં ન્યાયાલય એટલું બધું કડક હતું કે જો ગુનો સાબિત થાય તો ઇન્ડિયન પિનલ કોડ મુજબ જે ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ હોય તેમાં મોટે ભાગે ફાંસીની સજા જાહેર કરવામાં આવતી હતી. જો કેદી મહારાજા સમક્ષ પોતાના જીવતદાનની માંગણી કરે અને પોતાની પાસે કોઈ યોગ્ય આવડત કે કોઈ વિશિષ્ટ બાબત જોવા મળે તો તેને માફી આપવાની ઘટનાઓ પણ બનતી હતી એવું પણ જોવા મળે છે. ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે ફલાણી ફલાણી જ્ઞાતિ જ ગુનાખોરી સાથે વધુ સંકળાયેલી હોય છે, પરંતુ ફાંસીની સજા પામેલા
અહીં 23 વ્યક્તિઓનો અભ્યાસ કરતા એમ જણાય છે કે આમાં નીચે મુજબના નાત જાતના લોકો ફાંસીએ ચડ્યા હતા. કોળી 4, ગરાસિયા 1, ભરવાડ 3, દેવી પૂજક 2, કણબી 2, બાવાજી 2, સાધુ 1, સિપાઈ 3, કુંભાર 2, ખોજા 1, ખત્રી 1 અને લોહાણા 1 હતા. એટલે કે આ સમયગાળા દરમિયાન બ્રાહ્મણ અને વાણિયાઓ સિવાય લગભગ જ્ઞાતિમાંથી ફાંસીના માછડે ચડનાર વ્યક્તિઓ અહીં હતા એવું જોવા મળે છે. આપણે ઇતિહાસનો અભ્યાસ આ રીતે કરવો જોઈએ, જોવું જોઈએ, જાણવું જોઈએ, તો આપણે વધુ સમજી શકીએ. ફાંસીના માછડે કોણ કોણ, કઈ વ્યક્તિ કઈ તારીખે ચડ્યા, એ બધાનો સિલસિલાબંધ ઇતિહાસ અને એના પત્રકો ભાવનગર રાજ્યમાં જાળવી રાખવામાં આવતા હતા. આનાથી મહારાજા તખ્તસિંહજી અને ભાવસિંહજીના સમયમાં ભાવનગર રાજ્યમાં લોકો એટલા બધા ડરતા હતા કે કોઈ પણ ગુનો કરતા પહેલા વ્યક્તિ 7 ગરણે ગાળીને બધો વિચાર કરીને જ ગુનો કરતા હશે. મને એમ લાગે છે કે ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર જેટલું કડક, તટસ્થ, નિર્ભીક વધુ રહે એ સમયમાં લોકો સુખ સલામતીથી રહેતા થઈ શકે. પરંતુ દરેક યુગને સમય, વિજ્ઞાન, ટેકનોલોજી, પૈસા, માણસ જાત અને અન્ય ખાતાઓ અને રાજસત્તાઓની અસર થતી જ હોય છે. એથી કાયદા કાનૂન અને ન્યાયતંત્ર પોલીસ તંત્ર નબળું પડતા ગુનેગારો બેફામ ગુનેગાર બનીને ગુનાઓ આચરવા માંડે છે. ત્યારે આ ઇતિહાસના એક અલભ્ય, ક્યાંય ન જોઈ શકાય એવા પૃષ્ઠમાંથી ગુજરાત રાજ્ય અભિલેખાગારના ઋણ સ્વીકાર સાથે મેં આપને આ વાત અહીં કરી છે.